ડીસા શહેરમાં છેલ્લા ઘણા સમયથી તસ્કરોને પોલીસનો કોઈ ડર ન હોય તેમ એક પછી એક ઘરફોડ ચોરીને અંજામ આપી રહ્યા છે. ત્યારે આજરોજ તસ્કરોએ વધુ એક મંદિરને નિશાન બનાવી તેમાંથી દાનપેટી, માતાજીના આભૂષણો સહિત 1 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ડીસા શહેરના રાજપુર જતા ઢાળમાં આવેલા દેવી પૂજક સમાજના શમશાન પાસે મસાલાનું મેડી માતાનું મંદિર આવેલું છે અને આ મંદિરમાં પૂજારી ગઈકાલે સાંજે આરતી કર્યા બાદ મંદિરને તાળું મારી ઘરે ગયા હતા અને શુક્રવારે વહેલી સવારે મંદિરમાં આવતા મંદિરનું તાળું તૂટેલું હતું અને દાનપેટી પણ તૂટેલી હતી, જેથી તેમને તુરંત આ મામલે આસપાસના લોકો અને પોલીસને જાણ કરતા દિશા દક્ષિણ પોલીસ મથકની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પૂજારી મંદિરમાં તપાસ કરતા મંદિરની દાનપેટીમાંની રોકડ રકમ, ચાંદીનો 76 સહિત માતાજીના આભૂષણો મળી અંદાજિત 1 લાખ રૂપિયાના મુદ્દામાલની ચોરી થવા પામી છે અને આ મામલે પૂજારીની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. દિશાથી બી કે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર. દેવી પૂજક સમાજના શમશાન ગૃહમાં રાજરાજેશ્વરી મશાણી મેલડી માતાનું મંદિર છે. કાલે સાંજે 5 વાગે આરતી કરીને ઘરે બંધ કરીને ગયેલો, સવારે 8:30-9 વાગે આવી મંદિરની આરતી માટે દેખતા મંદિરનું તાળું તૂટેલું, મંદિરનું છત્ર ચાંદીના નાના મોટા છત્ર ચોરાઈ ગયેલા, માતાજીને ગળામાં દાગીનાના હારનો સેટ પહેરાયેલો હતો, કાનની ઝુમરીઓ હતી, કાનમાં નથડી હતી એ પણ ચોરી ગયા છે, દાનપેટીના ડબ્બા લઈ ગયા, દાનપેટી મોટી લોખંડની બનાવીને મૂકેલી છે, દાનપેટીને બંને બાજુથી તોડી અંદરથી જેટલી રકમ હતી બધી રકમ લઈ ગયા છે, માતાજીના દાગીના છત્ર અને બધી ચારે બાજુથી તપાસ કરીને ચોરીને કરીને લઈને ગયેલા છે. આખરે દાનપેટી અને ચાંદીના છત્ર અને દાગીના થઈને આશરે 1.5 લાખ રૂપિયા જેવોનો માલની ચોરી થઈ છે. પોલીસને જાણ કરી છે, પોલીસ આવશે હમણાં તપાસ કરશે.